નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો, તો આજે આપણે એક બાજુમાં વાળી છે જયંતિભાઈની, ત્યાં કપાસની વિઝિટ કરવા આવ્યા છે. વિઝિટ કરવા એટલે કે કપાસ જોવા આવ્યા છે. મિત્રો, આટલો બધો વરસાદ, એટલો બધો પવન, આ પાણી પડ્યું, લગભગ ટોટલી કે મગફળી સિવાયની બધી વસ્તુ જે છે એ સુકાઈને ખાક થઈ ગઈ. આપણું આ ઘણી જગ્યાએ જોવા મળ્યું છે, અને કપાસના પાકને તો અમુક અમુક જગ્યાએ હાવ નષ્ટ કરી નાખ્યું છે. છતાં પણ તમે જો આ કપાસનો ઘેરો કઈ રીતનો છે, તો આપણે આગળ તમને બતાવી કે કપાસનો ઘેરો એકદમ મસ્ત મજાનો છે. અત્યારે અમારા ડ્રોનની અંદર ચાર્જિંગ ખતમ છે ને, કે ડ્રોનનો નજારોને પણ દેખાડે, કેમ કે આ સેમ ટુ સેમ મારા ઘરની સામે જ છે. જો અહીંથી સામે સામે મારું ઘર દેખાય, તો આજ ઈચ્છા થઈ ગઈ. એક ભાઈનો ફોન આવ્યો તો મલદીપભાઈ, મગફળીના ને ભેહુના વિડીયો બનાવો હો, એકાદો એ કે કપાસનો વિડીયો પણ તમે બનાવી નાખો. તો આજે એવી ઈચ્છા થઈ કે અમારી આ બાજુ કપાસના વાવેતર જ નથી. લગભગ જે અમારું ગામ છે એથી જે પશ્ચિમની દિશા છે એ તરફ અમારી વાડી આવેલી છે. અમારી જે દિશા છે આ પશ્ચિમની દિશા, એમાં લગભગ 50 વીઘાનો કપાસ નથી, આજે 1000 વીઘાનો વગડો છે. એની અંદર 50 વીઘાનો કપાસ વાવેલો નથી. મારી બાજુમાં અહીંયા 500 વીઘાનો ઘેરો છે. જો તમે હાલ તો અત્યારે શું છે કે વરસાદને લીધે જે ચાપવા છે એ ખરી ગયા છે, ઝીંડવા આપણે કહેતા હોય, પણ તો એ અત્યારે ફાલ ઘણો બધો લાગી ગયો હોય, અને કેરીની સાઈઝે પણ સારામાં સારી મોટી છે. હવે બિયારણ ક્યુ હોય એ તો કંઈ આપણે ખબર નથી. આપણે એ ભાઈ ફોટો છે ત્યારે પૂછી લઉં, એને રજા વગરનો વિડીયો બનાવવા માંડો હું. અને એ છે સાહેબ પોલીસ છે, કદાચ બે લાફા માર લે તો અઘરું થશે. એટલે જો જરાક આવીને જો, હવે આમાં ફાલ દેખાતો હવે. અને ઘણા મિત્રો આમાં કોમેન્ટ તો કરીએ કે આ કંઈ ફાલ ના કરે, પણ મિત્રો આની અંદર ખરી કેટલો ગયો ને એ જોવાનું છે. કે વરસાદ આવતો હોય અને જે આના ઝીંડવા છે, ઝીંડવાની અંદર પાણી ભરાતું હોય એટલે બીજે દિવસે એ જે ઝીંડવું છે એ પડી જતું હોય. તો મિત્રો આની અંદર ખાસ કરીને કોઈ પણ રોગજીવત જોવા મળતી નથી, કેમ કે એક આની નરવાઈ જ અલગ પ્રકારની છે. અને એટલો મસ્ત કપાસ છે, જો મારી હાઈટ 5.5 ફૂટની છે તો આ મારા ખંભાથી થોડોક જ નીચો રહ્યો છે. એટલે કોઈ કહેતા હોય કે આને વરસાદ પછી સુકાઈ જવાનો થયો છે, તો આને ઓલું પીવરાવો, ઓલું નાખો, ઓલું છાંટો, તો આમ થાય ને આમ થાય ને. મિત્રો, આ ભાઈ લગભગ મેગ્નેશિયમ અને યુરિયા વરસાદ વયો ગયો અને ત્રીજે દિવસે પીવરાવી દીધું, પણ કપાસ દેશી ખાતર એટલું બધું નાખેલું હતું ને એટલે નબળો જ પડ્યો નથી. અને દેશી ખાતર નાખવા માટે શું કરવું પડે કે તમારે ભેહું રાખવી પડે, કાં કોઈના તબેલાવાળા પાસેથી તમારે ખાતર લેવું પડે. તો આ આ કપાસ જે છે આમાં ગયા વર્ષે જીરું વાવેલું હતું શિયાળે, અને જીરું વાવ્યું ત્યારે ભાઈ લગભગ 6 વીઘામાં 18 થી 19 ટેલર ખાતર નાખી અને જીરાનું વાવેતર કર્યું હતું. અને ત્યાર પછી ચોમાસું પાકેને કપાસનો લીધો. તો જો, અને આની અંદર બીજી એક ખાસ ખાસિયતની તમને વાત કરું છું, દુનિયા કદાચ ગમે એ કહે તેલનો લીલો પડવાશ કરેલો હોય ને એટલે ખાતરની જરૂર લગભગ એક ના પડે. કેલ્શિયમ આવી જાય, મેગ્નેશિયમ આવી જાય, પોટાશ આવી જાય, આની અંદર સલ્ફર, મેગ્નેશિયમ, ટોટલી જાતના યુરિયા, એમોનિયા બધું આવી જાય. કેમ કે અનુભવ છે, જ્યારે આ ભાઈ તેલનો લીલો પડવાશ કર્યો ને ત્યારે આપણે જ રોટાવેટરથી કરી. તો મિત્રો આની અંદર આપણા જ રોટાવેટરથી તેલને જે છે લીલો પડવાશ કર્યો હતો. અને લીલા પડવાશની અંદર શું કરવાનું હોય, લગભગ ખેડૂતના દીકરા હોય એને ખબર જ હોય, અને કદાચ ના ખબર હોય તો હું તમને જણાવી દઉં. લીલો પડવાશ કરવા માટે કાં તો સણની જુવાર વાવવાની હોય, એટલે કે તમે અહીંયા જઈને કહો કે ભાઈ સણની જુવાર અમારે વાવવી, એટલે જે બધી જુવાર હોય એથી થોડીક અલગ પ્રકારના એના દાણા હોય. ને એક લીલો પડવાશ ગુવારનો થાય છે, એટલે કે જે આપણે ગુવાર હોય શાક ખાવાનો હોય એ ગુવાર નહીં, પણ ટૂંકમાં એનું બિયારણ ગમ ગુવાર આપણે જે વાવીએ છીએ એ ગમ ગુવાર હોય એને પણ વાવી, અને એનો પણ લીલો પડવાશ થઈ શકે. અને ત્રીજો લીલો પડવાશ કે તલનો થાય, તલનો અને આ બધાનો લીલો પડવાશ કરવાની કઈ રીત હોય આખી રીત તમને સમજાવું, અને બીજો વિડીયો એનો એક અલગ પ્રકારથી બનાવી. કે આ કપાસની અંદર આટલો બધો વરસાદ થયો છે તો આ કપાસ નબળો નથી પડ્યો. શું કારણથી નબળો નથી પડ્યો ને મિત્રો, એ તો તમને કીધું કે ખાતરને લીલો પડવાશ. તો લીલો પડવાશનો તમારે જાણકારી જોતી હોય ને તો આ વિડીયોને પૂરેપૂરો સપોર્ટ કરજો, એટલે તમને આગળ જાણવા મળીએ. આ કપાસની અંદર કે ખાતર જે દેહી નાખ્યું હતું છાણિયું ખાતર એ તો અલગ વાત છે, પણ આપણે
જે લીલો પડવાસ હોય એનો એવડો ફાયદો હોય. લીલો પડવાસ વિશેની માહિતી તમારે જોતી હોય તો આ વિડીયોને ફૂલ સપોર્ટ કરજો. 1,00,000 વીવે તમે પુગાડી દેજો આ વિડીયો, એટલે હું તમને લીલો પડવાસ કરવાની રીત અને લીલો પડવાસ કઈ રીતે કરવો અને કેનો કેનો કરવો આની તમને હું સચોટ માહિતી આપી. કેમ કે આજે આપણે ખેડૂતના દીકરા થઈ એવું કંઈક શીખવું જ પડે. તો આની અંદર તલના જ્યારે ફૂલ આવવાની શરૂઆત થઈ ને ત્યારે મિત્રો લીલો પડવાસ કરવો, એટલે કે તલના ફૂલડા આવી ગયા હોય, ઉનાળું તલ હોય, 1-1 ફૂટના થઈ ગયા હોય અને એ તલને પાણી દઈ અને 7-8 થાય ત્યારે એને રોટાવેટર માથે હલાવી નાખવાનું. રોટાવેટર હલાવી અને પછી લગભગ 1.5 મહિનો એમને રહેવા દેવાનો. કોઈ પણ જાતનું એમાં ખેડ કરવાની નહીં, ટ્રેક્ટર નહીં હલાવવાનું કે બળદનું હાથે નહીં હલાવવાનું. આ રીતે એનું લીલો પડવાસ કરવાની રીત હોય. અને કઈ કઈ રીતે બીજું થાય એ હું તમને કહી, ગુવારનો છે, છણની જુવારનો છે. પણ અત્યારે આ કપાસ મેં આજુબાજુના ગામડાઓમાં ઘણી જગ્યાએ બગડી ગયા, આપણે રોડના કાંઠે તેવર જેવર કરતા હોય તે જોયા છે. એ જોતાં આ કપાસ 1 નંબર છે. અને તમારા ગામમાં કપાસ કેવાક બગડે જરા કોમેન્ટમાં મને કહી દેજો. અને આની અંદર કોઈ પણ જીવાત છે, ઈયળ છે, એ વિશેની માહિતી જોતી હોય તો જરા કોમેન્ટમાં પૂછી લેજો. તો આપણે તમારી કોમેન્ટના આધાર ઉપર પાછો વિડીયો બનાવશું. તો આ વિડીયોમાં બસ એટલું. તો ફરી મળીશું પાછા નવા વિડીયોમાં. 20 કિલો રૂ મોકલાવું મારા વાલા.